નમસ્કાર મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે બોટાદ જિલ્લા વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો અગાઉ આપણે ઘણા બધા જિલ્લા વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે જો આ બધા જિલ્લા તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું આ બધા જિલ્લાની લિંક આપી દઈશ અથવા તો તમે મારી નોલેજ અડ્ડા ચેનલમાં જઈને જિલ્લાઓના પ્લેલિસ્ટમાં જઈને પણ તમે આ બધા જિલ્લા જોઈ શકો છો તો સ્ટાર્ટ કરીએ આપણે બોટાદ જિલ્લો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બે લાયકોન આપેલો છે તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહે આ વિડિયોને શેર અને લાઇક જરૂર કરશો મિત્રો બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લો એ બે હજાર તેરમાં નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે સાત જિલ્લાઓની રચના કરવામાં આવી હતી તેમાંથી આ એક જિલ્લો હતો જે બોટાદ જિલ્લો હતો જેની રચના બે જિલ્લાઓમાંથી અલગ કરીને બનાવવામાં આવી હતી જેમાં અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી અલગ કરીને બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી અને બંને જિલ્લામાંથી બે બે જિલ્લા તાલુકાઓ અલગ કરવામાં જેમાં એક રાણપુર અને બરવાડા જે અમદાવાદ જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલો જ્યારે બોટાદ અને ગઢડા એ ભાવનગર જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલો છે તો બોટાદ જિલ્લાને કયા જિલ્લાઓની સરહદો સ્પર્શ કરે છે તેના વિશે જોઈએ તો મિત્રો પરીક્ષામાં જિલ્લાઓની સરહદોને લગતા સવાલો ઘણીવાર પૂછવામાં આવતા હોય છે તો આપણે અહીંયા જેટલા પણ જિલ્લા આપણે જોઈ ગયા તે બધા જિલ્લાઓની સરહદો તમારે યાદ રાખવી જરૂરી છે જેમાંથી બેઠા જવાબો તમને મળી શકશે તો એમાં પહેલાં સૌ પ્રથમ આપણે સરહદોની વાત કરીએ તો બોટાદ જિલ્લાને કયા જિલ્લાઓની સરહદો સ્પર્શે છે તો ઉત્તરમાં જોઈએ તો ઉત્તરમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાની સરહદ પૂર્વમાં ભાવનગર દક્ષિણમાં અમરેલી અને પશ્ચિમમાં રાજકોટ જિલ્લાની સરહદ બોટાદ જિલ્લાને સ્પર્શે છે તો આ બધી સરહદો તમારે યાદ રાખવી જરૂરી છે પરીક્ષામાં બેઠથી છે કે સુરેન્દ્ર બોટાદ જિલ્લાને કયા જિલ્લાઓની સરહદો સ્પર્શ કરે છે તો એમાં પહેલું છે સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અમરેલી અને રાજકોટ તો કેટલી થશે એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ સરહદો પાંચ જિલ્લાઓની સરહદો બોટાદ જિલ્લાને સ્પર્શે છે ત્યારબાદ બોટાદ જિલ્લાના ક્ષેત્રફળની વાત કરીએ તો બોટાદ જિલ્લો એ પચીસસો ને ચોસઠ ચોરસ કિલોમીટરમાં આખો વિસ્તરાયેલો છે અને બે હજારની ગણતરી મુજબ બે હજારની વસ્તી ગણતરી મુજબ અહીંયા છ લાખ બાવન હજાર જેટલી આશરે વસ્તી છે જેમાં લિંગનું પ્રમાણ નવસો ને સત્તર છે શિશુલિંગનું પ્રમાણ આઠસો પંચ્યાસી છે વસ્તી ગીચતા ગઈએ તો બસો પંચાવન અને સાક્ષરતા એ છોતેર પોઈન્ટ પંચ્યાસી ટકા છે ત્યારબાદ આગળ જોઈએ તો બોટાદ જિલ્લાનું મુખ્ય મથક તો બોટાદ જ આવશે અને તેમાં ટોટકુલ કુલ ચાર તાલુકા છે એમાં પહેલું છે બોટાદ રાણપુર ગઢડા અને બરવાડા તો આ તમારે યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાય કે ગઢડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો બોટાદ જિલ્લામાં તો આ તમારે યાદ રાખવાનું બોટાદ રાણપુર ગઢડા અને બરવાડા ત્યારબાદ બોટાદની વાત કરીએ તો બોટાદ એ કાઠિયાવાડ ગોયલવાડ ઝાલાવાડ પ્રદેશને જોડતો ભાગ તથા ગેટવે ઓફ કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાય તો એ બોટાદ છે તો આ તમે યાદ રાખજો કે પરીક્ષામાં પૂછાય કે ગેટવે ઓફ કાઠિયાવાડ અથવા તો સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર તરીકે કયું ઓળખાય છે તો બોટાદ ત્યારબાદ બોટાદ એ હીરાના ઉદ્યોગ માટે પણ જાણીતું છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હીરાના ઉદ્યોગ માટે સુરત તો જાણીતું છે જ ત્યારબાદ જો કોઈ બીજું શહેર જાણીતું હોય તો એ છે બોટાદ ત્યારબાદ આગળ જોઈએ તો ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે બોટાદ તો આ પણ પરીક્ષામાં સવાલ પૂછાય કે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે તો બોટાદ અને જન્મભૂમિ કહે તો ચોટીલા મિત્રો ઝવેરચંદ મેઘાણીને તેમની યુગવંદના બદલ તેમને રાષ્ટ્રીય શહેરનું ઉપનામ મળેલું હતું ઉપ ઉપનામ મળેલું છે જે ગાંધીજી દ્વારા તેમને આ ઉપનામ આપવામાં આવેલું છે તો આ પણ તમારે યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાય કે ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું છે તો રાષ્ટ્રીય શાયર અથવા તો તમને એવું પૂછે કે ઝવેરચંદ મેઘાણીને તેમનું ઉપનામ કોના દ્વારા આપવામાં આવેલું હતું તો ગાંધીજી દ્વારા બરાબર તો આ વસ્તુ તમારે યાદ રાખવાની પરીક્ષામાં બેઠી પૂછાતી હોય છે કે ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો તો ચોટીલા ખાતે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે તો બોટાદ ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ કહ્યું છે તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું ઉપનામ કોણે આપેલું તો ગાંધીજી દ્વારા ત્યારબાદ આગળ જોઈએ તો દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર તો બોટાદકરની જન્મ જન્મ પણ બોટાદમાં થયેલો છે તો એ પણ તમારે યાદ રાખવાનું અને તેમનું પૂરું નામ પણ તમારે જરૂરથી યાદ રાખવાનું પરીક્ષામાં બેઠો સવાલ પૂછાય કે બોટાદકરનું પૂરું નામ શું છે અથવા તો તેમના પિતાનું નામ શું છે મિત્રો અત્યારની જે પરીક્ષા છે તેમાં આ સવાલો તો પૂછાય પૂછાય ને પૂછાય જ છે તો તમારે જેટલા પણ સાહિત્યકારો તમે વાંચો એ બધાના પૂરા નામ સાથે તમારે યાદ રાખવાના છે તો બોટાદકરનું પૂરું નામ શું થશે તો દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર બરાબર છે દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર ત્યારબાદ તેમનું ઉપનામ પણ તમારે યાદ રાખવાનું તો સૌંદર્યના કવિ કોણ છે તો બોટાદકર અને તેમની એક પંક્તિ ખૂબ જ પ્રખ્યાત હતી જેનું નામ છે જનનીની જોડ સખી નહીં રે લોલ તો આ પણ તમારે યાદ રાખવાનું કે બોટાદકની જન્મ સ્થળ કયું છે બોટાદ તેમનું ઉપનામ સુંદર્યના કવિ અને તેમની જાણીતી પંક્તિ કઈ છે જનનીની જોડ સખી નહીં રે લોલ ત્યારબાદ આગળ જોઈએ તો ગઢડા તો ગઢડા એ ગેલો નદીના કિનારે આવેલું છે અને અહીંયા ગઢડા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થ સ્થળ પણ ગણાય છે અહીંયા ત્યારબાદ અહીંયા દાદા ખાચરનો ઢોલિયો જ્યાં સ્વામિનારાયણ અહીંયા ઉપદેશ આપેલો તો એ પણ તમે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય કે દાદા ખાચરનો ઢોલિયો ક્યાં આવેલો છે તો ગઢડા ખાતે અને કયા જિલ્લામાં તો બોટાદ જિલ્લામાં તો આ તમારે યાદ રાખવાનું કે ગઢડા કઈ નદીના કિનારે આવેલું છે તો ગેલો નદીના કિનારે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થ સ્થળ આવેલું છે અને દાદા ખાચરનો ઢોલિયો અને દાદા ખાચરનો ઢોલિયો જ્યાં સ્વામિનારાયણે અહીંયા ઉપદેશ આપેલો તો એ પણ તમારે યાદ રાખવાનું પરીક્ષામાં પૂછાય કે દાદા ખાચરનો ઢોલિયો ક્યાં આવેલો છે તો ગઢડા ખાતે બોટાદ જિલ્લામાં ત્યારબાદ આગળ જોઈએ તો નૂતન ગ્રામ વિદ્યાપીઠ જે ગઢડા ખાતે આવેલું છે જે બોટાદ જિલ્લામાં છે ત્યારબાદ જે પી કુમારખા ગ્રામ વિદ્યાપીઠ જે ગઢડા ખાતે બોટાદ જિલ્લામાં આવેલું છે ત્યારબાદ બળવાડા તાલુકાની વાત કરીએ તો અહીંયા ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં ભારતનું એકમાત્ર શિખર વગરનું શિવાલય ક્યાં આવેલું છે બરવાડા ખાતે તો આ તમારે જરૂરથી યાદ રાખવાનું કે ભારતનું એકમાત્ર શિખર વગરનું શિવાલય શું છે કે ભારતનું એકમાત્ર શિખર વગરનું શિવાલય ક્યાં આવેલું છે તો બરવાડા ખાતે ત્યારબાદ આગળ જોઈએ તો બરવાડા બરવાડા ભીમનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે તો નીલકા નદીના કિનારે તો એ પણ તમારે યાદ રાખવાનું ત્યાર પછી અહીંયા કુંડળ ગામ જ્યાં સ્વામિનારાયણ મંદિર માટે જાણીતું છે ત્યારબાદ આગળ જોઈએ તો સાળંગપુર અહીંયા કષ્ટભંજન હનુમાનનું મંદિર આવેલું છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને સ્વામિનારાયણ અહીંયા સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિર આવેલું છે જ્યાં માનસિક રોગોના ઈલાજ માટે પણ જાણીતું છે તો આ સવાલ પણ પરીક્ષામાં પૂછાય કે માનસિક રોગોના ઈલાજ માટે કયું મંદિર જાણીતું છે તો સાળંગપુર હનુમાન ત્યારબાદ રાણપુર રાણપુરની વાત કરીએ તો રાણપુર એ સુખબાદર નદીના કિનારે આવેલું છે જ્યાં સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ ન્યૂઝપેપર કયું છે ફૂલછાબ તો આ પણ પૂછાય પરીક્ષામાં કે ફૂલ અથવા તો સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ ન્યૂઝ પેપર કયું છે તો ફૂલછાબ તો એ પણ તમારે યાદ રાખવાનું ત્યારબાદ ત્યાંની ખેતીની વાત કરીએ તો જામફળની ખેતી માટે બોટાદ ત્રીજા ક્રમે આવે છે જ્યારે પ્રથમ સ્થાને અમદાવાદનું ધોળકા બીજા સ્થાને ભાવનગર અને ત્રીજા સ્થાને બોટાદ તો આ તમારે યાદ રાખવાનું મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે ઉપયોગ લાગે ઉપયોગી લાગે તો બીજા મિત્રોને શેર કરો જેથી કરીને તે લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે આ વિડીયો જોવા બદલ આપનો આભાર